एक्जाम्पल छे, એક બાઇબલની અંદર આ એક્ઝામ્પલ છે. આપણા બધા હિન્દુઓ બેઠા છે, કદાચ કોઈ ક્રિશ્ચિયન હોય, પણ બાઇબલ જે ક્રિશ્ચિયનનું સ્ક્રિપ્ચર કહેવાય, ક્રિશ્ચિયન લોકોનું, એની અંદર આ સ્ટોરી લખેલી છે ને, રિયલ સ્ટોરી છે. એમાં ડેવિડ અને ગોલાયથ એનો એક પ્રસંગ છે, બહુ ફાઇન પ્રસંગ છે. હું તમને વાત કરું છું, તમે જુઓ છો પિક્ચર સાથે, અહીંયા તમે જેને જુઓ છો એ ગોલાયથ છે. પ્રસંગ એવો છે કે ઇઝરાયલના રાજા પર ફિલિસ્ટીનના રાજા એના સોલ્જરોએ એટેક કર્યો. એમાં જે એ લોકોના ફિલિસ્ટીન્સના રાજા જે હતા એની અંદર જે સોલ્જર હતા એનો એક સોલ્જર હતો ગોલાયથ. એ બહુ જાયન્ટ હતો, રાક્ષસ જેવો, બહુ જ વિશાળ હતો. અને એને બધાના સામેના ઇઝરાયલના રાજાના બધા જે સૈનિકો હતા, સોલ્જર હતા, એને બધાની અંદર ભય પેસાડી દીધો. બધા જ ગભરાઈ ગયા હતા, કોઈ એની સાથે લડવા તૈયાર નહીં. આ બધા જે તમે જુઓ છો તો એ બધા ઇઝરાયલના સોલ્જરો છે. બધા એ સોલ્જરો બધા ગભરાઈ ગયા, કોઈ એની સાથે લડવા માટે, એની સાથે ફાઇટ કરવા માટે તૈયાર નહોતું. પછી શું આગળ થાય છે તો એક ડેવિડ નામનો એક દીકરો, જેનો ભાઈ ઇઝરાયલના સોલ્જરમાંનો એક હતો, એના માટે એ ફૂડ લઈને આવે છે. ડેવિડને ખબર છે, 15-17 વર્ષનો આ દીકરો, એને ખબર પડે છે કે ફિલિસ્ટીનના રાજાના સોલ્જરોએ ઇઝરાયલના કિંગ પર એટેક કર્યો છે. તો આ બધા ગભરાઈ ગયા છે. ત્યારે એ બધાને રિક્વેસ્ટ કરે છે, એ ડેવિડ, એનું નામ ડેવિડ, આ છોકરાનું નામ ડેવિડ છે, એ ડેવિડ બધાને રિક્વેસ્ટ કરે છે કે શા માટે તમે બધા ભેગા નથી થતા અને ભેગા થઈને એની પર એટેક કરો, એની સાથે ફાઇટ કરો. ત્યારે એ સોલ્જરો બધા એવું કહે છે, જે બધા ગભરાઈ ગયા હતા, ઇઝરાયલના રાજાના સોલ્જરો જે ગભરાઈ ગયા હતા, એવું કહે છે કે ડોન્ટ યુ સી હી ઇઝ ટુ બિગ ટુ હિટ. એ કેટલો મોટો છે, આપણે એને કેવી રીતે મારી શકીશું? આપણે આટલો મોટો છે, એમાં આપણે તો બધા નાના નાના છીએ, એ આટલો બધો તાકાતવાળો છે, આપણી લિમિટેડ તાકાત છે, આપણે એને કેવી રીતે મારશું? ત્યારે ડેવિડ, જેનો એટીટ્યુડ ખૂબ પોઝિટિવ હતો, એથી આગળ સ્પિરિચ્યુઅલ હતો, એને સરસ જવાબ આપે છે. એનું સ્પિરિચ્યુઅલ એટીટ્યુડથી જવાબ જે આપે છે એ શું કહે છે? હી ઇઝ નોટ ટુ બિગ ટુ હિટ, બટ હી ઇઝ ટુ બિગ ટુ મિસ. કે એટલો તમે એમ કહો છો કે એટલો મોટો છે, આપણે એને મારશું કેવી રીતે? પણ તમે એટલું તો વિચારો કે એટલો મોટો છે, તમે જ્યાં બી મારશો તેને કોઈ પણ એક જગ્યાએ તો વાગશે જ. એને કે આ નામ સ્પિરિચ્યુઅલ એટીટ્યુડ કહેવાય. અને સ્ટોરી એવી છે, પછી એ ડેવિડ એ એકલો જાય છે, નાનો છોકરો, કોઈ પણ જાતના વેપન્સ વગર, કોઈ પણ જાતના હથિયાર વગર, ખાલી એની પાસે એક ગોફણ હોય છે. રાજા કહે છે એના ઇઝરાયલના કે તારે જે કંઈ જોતું હોય હું તને મારું બખ્તર આપું, મારી સ્વોર્ડ આપું, પણ એ ના પાડે છે. ભગવાનમાં શ્રદ્ધા ધરાવનાર એ ડેવિડ નાનો છોકરો, એની પાસે ગોફણ હોય છે અને એક જ સ્લિંગ શોટથી પેલા ગોલાયથને મારે છે અને ગોલાયથ ત્યાં ને ત્યાં મરી જાય છે. આ એની હિસ્ટ્રી છે. તો કેટલી બધી સ્પિરિચ્યુઅલ એટીટ્યુડમાં તાકાત છે. તો ડેવિડ કરતા તો પેલા લોકો તાકાતવાળા વધારે હતા. ડેવિડ પાસે કોઈ એવા શસ્ત્રો નહોતા, ખાલી એક ગોફણ હતી, પેલા લોકો પાસે તો બધું બહુ હતું, છતાં પણ ના થયા. તો સોલ્જર તો સેમ હતો, સોલ્જર ગોલાયથ તો સેમ હતો, ગોલાયથ વોઝ સેમ, બટ ડિફરન્ટ પરસેપ્શન્સ, દ્રષ્ટિકોણ જુદો હતો, એટીટ્યુડ જુદો હતો. પેલા લોકોનો એટીટ્યુડ એવો હતો કે આપણે કેવી રીતે મારશું આટલા મોટાને, અને આનો એટીટ્યુડ હતો કે આટલો મોટો છે ને ગમે ત્યાં મારશું એટલે વાગશે જ, અને ખરેખર એને વાગ્યું ને મરી ગયો. આ સ્પિરિચ્યુઅલ એટીટ્યુડનું અસર છે, એની તાકાત છે, એનો પાવર છે, કે અશક્યનું કામ પણ શક્ય કરે. એથી આગળ હવે બીજો બેનિફિટ, બીજો શું છે પાવર ઓફ સ્પિરિચ્યુઅલ એટીટ્યુડ, પહેલાં આપણે સમજીએ ચાર પ્રસંગ દ્વારા, પછી આપણે આગળ વધીશું. સ્પિરિચ્યુઅલ એટીટ્યુડ ઓલવેઝ મેક્સ અસ હોપફુલ. આજે ઘણા બધા એવા છે, જ્યારે જીવનમાં સફળતા ન મળે, જ્યારે જીવનમાં એવા નેગેટિવ પ્રસંગો ઊભા થઈ જાય છે ને, ત્યારે હોપલેસ થઈ જાય છે, આશા છોડી દેશે, એ બધું ગીવઅપ કરી દેશે. કોઈ દિવસ ગીવઅપ કરવાની જરૂર નથી, કોઈ દિવસ હોપલેસ થવાની જરૂર નથી. પોઝિટિવ વિચાર રાખો, ભગવાનનું બળ રાખો, એટીટ્યુડ પોઝિટિવ રાખો બસ. તો એ આપણને કેવી રીતે હોપફુલ બનાવે છે સ્પિરિચ્યુઅલ એટીટ્યુડ, એનો એક સાયન્ટિસ્ટ, એક ઇન્વેન્ટર દ્વારા હું તમને સમજાવું છું. થોમસ આલ્વા એડિસન, તમારામાંથી ઘણા બધા સાયન્સના સ્ટુડન્ટ હશે, એ આજે અહીંયા 3,000-3,500 જેટલા યુવાનો અહીં બેઠા છે, એમાંથી ઘણા બધા સ્ટુડન્ટ એન્જિનિયરિંગના, મેડિકલના, સાયન્સના ઘણા બધા સ્ટુડન્ટ છે. થોમસ આલ્વા એડિસન, હી વોઝ અ ગ્રેટ ઇન્વેન્ટર ઓફ અમેરિકા, જેણે લગભગ મોર ધેન 1000 ઇન્વેન્શન જગતને આપી.
વન ઓફ ધ બિગેસ્ટ એની ઇન્વેન્શન હતી એ લાઇટ બલ્બ હતી. આખા બ્રહ્માંડમાં અત્યારે આપણે તમે બધી લાઇટ જોવો છો, આ બધા અહીંયા હેલોજન છે, મર્ક્યુરી છે, બધા બલ્બ છે. આ જે લાઇટ છે એ લાઇટ બલ્બની શોધ કરનાર ફર્સ્ટ જો કોઈ હોય દુનિયામાં, એ પહેલાં તો ફાનસ, પેટ્રોમેક્સ, દીવો, એનાથી બધું અજવાળું થતું હતું, પણ એ ઇલેક્ટ્રિસિટી અથવા એ લાઇટ બલ્બ એની શોધ કરી થોમસ આલ્વા એડિસને. તો એ થોમસ આલ્વા એડિસન એટલો મોટો મોટો ઇન્વેન્ટર હતો, પણ એનું એટીટ્યુડ એટલું બધું પોઝિટિવ હતું અથવા એટલું બધું સ્પિરિચ્યુઅલ હતું કે એના જીવનમાં પણ નેગેટિવ પ્રસંગો બન્યા. કોઈ દિવસ આપણે એવું માનવાનું નહીં કે મારા જીવનમાં ખરાબ પ્રસંગો ન બનવા જોઈએ, ખરાબ બી બને સારા બી બને. ભગવાન છે, અપ્સ એન્ડ ડાઉન્સ જોઈએ જ, લાઈફની અંદર સ્ટ્રગલ જોઈએ જ, સ્ટ્રોંગ થવું હોય તો આપણા જીવનમાં સ્ટ્રગલ જોઈએ જ, પોઝિટિવ પ્રસંગો બી બનવા જોઈએ અને નેગેટિવ પ્રસંગો બનવા જોઈએ, પણ એટીટ્યુડ તો પોઝિટિવ જ અથવા સ્પિરિચ્યુઅલ જ રહેવું જોઈએ. થોમસ આલ્વા એડિસનના જીવનમાં એવી ઘટના એવી બની, 1914ની સાલ 9મી ડિસેમ્બર એની જે ફર્મ હતી, એની ફેક્ટરી હતી એડિસન ઇન્ડસ્ટ્રીઝ, એ આખી બળીને ખાક થઈ ગઈ. આખા જિંદગીની બધી મહેનત, એના બધા જ ડોક્યુમેન્ટ્સ, ત્યારે કોઈ કમ્પ્યુટર નહોતું કે બધો ડેટા હાર્ડ ડિસ્કમાં બેકઅપ લઈ લીધો હોય, બધું ડોક્યુમેન્ટ્સ, બધી ફાઇલ જે કંઈ હતું એ બધું જ બળીને ખાક થઈ ગયું. એનો દીકરો ચાર્લ્સ એ ત્યાં ઊભો હતો, એ શોક લાગી ગયો એને, ત્યારે થોમસ આલ્વા એડિસન હેવિંગ પોઝિટિવ ઓર સ્પિરિચ્યુઅલ એટીટ્યુડ એવું કહે છે કે ચાર્લ્સ જોતો ખરો કેવું સરસ દ્રશ્ય, જા જા તું તારી માને બોલાવ, આવું દ્રશ્ય જીવનમાં ક્યારેય જોવા નહીં મળે. એની અને એટ ધેટ ટાઈમ હી વોઝ 67 યર્સ ઓલ્ડ, એની 67 વર્ષની ઉંમર હતી, અને એ ટાઈમે આખી જિંદગીની બધી મહેનત બળીને ખાક થઈ જાય. આપણી 6 મહિનાની, 2 મહિનાની કે વર્ષની મહેનત જ્યારે આપણી પાણીમાં જતી રહે, ત્યારે આપણે કેટલા બધા ડિસએપોઇન્ટ થઈ જઈએ છીએ, આપણે કેટલા બધા નેગેટિવ થઈ જઈએ છીએ, આપણે કેટલા બધા બીજા ઉપર દોષ આરોપણ કરતા હોઈએ છીએ, બીકોઝ અવર એટીટ્યુડ ઇઝ નેગેટિવ. થોમસ આલ્વા એડિસને ચાર્લ્સને કીધું, બહુ સરસ બીજે દિવસે સવારે થોમસ આલ્વા એડિસન એના દીકરાને કહેશે કે બેટા, ધેર ઇઝ અ ગ્રેટ વેલ્યુ ઇન ડિઝાસ્ટર, ઓલ અવર મિસ્ટેક્સ આર બર્ન્ડ અપ, થેન્ક ગોડ વી કેન સ્ટાર્ટ ન્યૂ. એટલે કે બેટા, આ જે બધી મારી મહેનત હતી આખી જિંદગીની, એમાં ઘણી બધી ક્ષતિઓ પણ રહી ગઈ છે, તો આ બળ્યું એટલે મારી ક્ષતિ પણ, મારી ભૂલો પણ હવે બળી ગઈ છે, હવે હું જે સ્ટાર્ટ કરીશ એમાં કોઈ ક્ષતિ નહીં રહે. કે કેટલું પોઝિટિવ થિંકિંગ, કેટલું બધું સ્પિરિચ્યુઅલ એટીટ્યુડ. અને બિલીવ ઇટ ઓર નોટ, એક્ઝેક્ટ 3 વીકની અંદર એ એડિસન ઇન્ડસ્ટ્રીઝ, એટલે કે થોમસ આલ્વા એડિસન અને એના એના બધા મિત્રોએ 3 જ વીકની અંદર ફોનોગ્રાફની શોધ કરી દીધી. કેવી રીતે પોસિબલ છે? એક બાજુ 67 વર્ષની મહેનત તમારી બળી ગઈ છે, તમારી પાસે હવે કોઈ ડેટા નથી સિવાય કે બ્રેઇનમાં જેટલો ડેટા હોય, છતાં પણ 3 જ વીકની અંદર એને ફોનોગ્રાફની શોધ કરી હશે. તો આ સ્પિરિચ્યુઅલ એટીટ્યુડનો આ પ્રતાપ છે. એથી આગળ પાવર ઓફ સ્પિરિચ્યુઅલ એટીટ્યુડનો ત્રીજો વાત કરીએ કે સ્પિરિચ્યુઅલ એટીટ્યુડની કેવી તાકાત છે. આજના યુવાનોની આ બહુ મોટી કમનસીબી છે કે મોટાભાગના યુથ્સ, મોટાભાગના સ્ટુડન્ટ્સ, ઇવન મોટાભાગના લોકો, મારી દ્રષ્ટિએ મેક્સિમમ મોર દેન 80-90% લોકોના એટીટ્યુડ નેગેટિવ હોય છે. તમે દુનિયાના સક્સેસફુલ ગ્રેટ જે મહાન લોકો છે એનું તમે સ્ટડી કરજો, એનો એટીટ્યુડ ખૂબ પોઝિટિવ હશે. આપણે આપણો એટીટ્યુડ બદલવો છે, એટલા માટે આ શિબિર છે, એટલા માટે આ યુથ કન્વેન્શન છે. સ્વામીજીના આશીર્વાદથી આપણું બધું થશે, આશીર્વાદ એમના મળવાના છે. પણ ત્રીજો મુદ્દો સમજીએ કે સ્પિરિચ્યુઅલ એટીટ્યુડ ઓલવેઝ ફાઇન્ડ્સ ગુડનેસ ઇન પર્સન, થિંગ્સ ઓર સર્કમટન્સીસ. એટલે કે જે વ્યક્તિનો એટીટ્યુડ પોઝિટિવ હોય, સ્પિરિચ્યુઅલ હોય, એને કોઈ પણ વ્યક્તિમાંથી, કોઈ પણ પ્રસંગમાંથી, કોઈ પણ પદાર્થમાંથી, કોઈ પણ જગ્યાએથી એ હંમેશા ગુણ લઈને જશે. જો આપણે અહીંયા બેઠા છીએ, આઈ થિંક 3,500 જેટલા અત્યારે હશે કે 4,000 હશે, તો જેનો જેનો પોઝિટિવ એટીટ્યુડ હશે એ અહીંથી જ્યારે નીકળશે ને, ત્યારે એના હૈયામાં એક ગુણ લઈને જશે. ગુંડ આમાં તો જોવા જઈએ તો આટલી સરસ ફેસિલિટી, આટલું અદ્ભુત ડેકોરેશન, આટલું અદ્ભુત વ્યવસ્થા, કોઈ જાતની ફી નહીં, આટલું બધું અદ્ભુત. લોકો 10-10, 20-20, 25-25 હજાર રૂપિયા ભરીને સેમિનાર એટેન્ડ કરતા હોય છે, પ્રોફેશનલ સેમિનાર, આવા પ્રેઝન્ટેશન આવા, તો એ આપણને ફ્રીમાં, અને એથી વિશેષ આપણને હરિપ્રસાદ સ્વામીના દર્શન, એની વાણી, પરાવાણીનો લાભ મળવાનો છે, એની તો કોઈ વેલ્યુ જ નથી.